ભલો સદગુરુ દેવની જય આપણા સદગુરુ પરમાત્માની અઢળક દયા કૃપા વરસી રહી છે એ આપણા બધા એના હૃદયમાં ભક્તિભાવનું પ્રાગટ્ય થયું છે અને એ ભક્તિભાવના ભાવે કરીને આપણા કુળમાં આપણા કુટુંબમાં આપણા બાળકોમાં આ ભક્તિભાવનો મોટો છોડ ઉગી ગયો કે જે ભાવે પ્રેમે કરીને કુળકુટુંબ છે તે કામ ધંધો કમાણી કરતાં કરતાં સેજે સેજે આ ભક્તિ થકી ધર્મ ભક્તિના ભાવે કરીને જીવન મુક્તિના લાભને પામે છે ધન્ય છે એવા સંતો મહાપુરુષોને કે જે આપણા હૃદયની અંદર આવા પ્રેમ ભક્તિના ભાવને પ્રગટ કરે છે ને ખરેખર સંતનું મળવું કેવળ અને કેવળ આ ભાવ માટે થયું છે નકર આત્માય ઘટમાં છે મન પણ ઘટમાં છે ભક્તિ કરવાનો ભાવ પણ એક છાને ખૂણે પડ્યો છે આ ભાવને પ્રગટાવનાર આ જગતની અંદર એવા દયાળુ સદગુરુ સંત છે કે જે આપણા સુધેલા ભાવને જગાડી અને પરમપદના મુકામ સુધી પહોંચાડી દે છે સુરતા જગાડે નામને નામ જગાડે પ્રેમને પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ જગાડી દે બ્રહ્મને સુરતા સુરતા ક્યાં રાખવી કે જે પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપ સદગુરુ પ્રાપ્ત થયા છે તે સગુણ બ્રહ્મ મૂર્તિની માલી પાસે સુરતા રાખતા આપણા ઘટની અંદર હું કોણ છવ એનું ભાન કરાવનારું જ્ઞાનનું પ્રાગટ્ય થાય છે સુરતા નામને જગાડે છે અને નામની અંદરથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે કે જે પ્રેમે કરીને ભગવાન વસ થઈ જાય ભગવાન એટલે આપણો પોતાનું શુદ્ધ ચૈતન આત્મા પછી કે ભક્તનું યાઠૈય પોર રક્ષણ કરે ભક્ત કોણ છે કે ભક્ત આપણું મન છે આપણા મનનું આઠૈય પોર રક્ષણ કરે છે વામન રૂપે ભગવાન પ્રેક્ટા એ ખરેખર તો ઇન્દ્રનું ભલું કરવા માટે થઈને બલિરાજાના યજ્ઞશાળામાં તો વામન નાનું એવું સ્વરૂપ બલિરાજાએ જોયું કે મારે છેલ્લો યજ્ઞ હાલે છે અને એના જાણે ફળ રૂપે આ જાણે કેમ કોઈ બીજો સૂર્ય હાઈ આવતો હોય એટલા દીપમાન એવું તે જ પથરાઈ રહ્યું છે દોડીને ચરણમાં લેટી પડ્યા હાથ પૂજન કહેવાય કે આપશ્રી આજે પધાર્યા હમણાં થોડી વાર બલી બલિરાજા એમ કેતા હતા જાણે બીજો સૂર્ય આયલો આવતો હોય એમ લાગે છે પણ પાછા ભૂલ ખાઈ ગયા કે માગો બ્રહ્મદેવ કે માગવામાં તો ભાઈ મારે ખાસ કઈ જરૂર નથી પણ મને ત્રણ ડગલા પૃથ્વી આવી ભલી રાજા કે પણ આપ દેહ કરીને નાના છો એટલે તમે આટલું માગતા હો એવું શું કામ કરો છો કઈક વધારે માગો કે ના ભાઈ જો તારી ઈચ્છા હોય ને તારા હૃદયમાં ભાવ હોય તો પાણી હાથમાં લે અને મને ત્રણ ડગલા પૃથ્વી આવી ઘણા સમજાવ્યા પણ ભગવાન તો એક જ વાત એટલે આને હાથમાં પાણી લીધું કે બોલે જેવી આપની ઈચ્છા તો બાજુમાં ગુરુ શુક્રાચાર્ય બેઠા તા એ બલી ગોઠણ દબાવીને કે બલી આ વામન નથી આ છે વિષ્ણુ હમણાં તું આ પાડીશ ને એટલે થાય વામન નથી વિરાટ અને તૈન ડકલા પૃથ્વી તું આપી શકીશ નહીં એટલે આપેલું વચન તારું પૂરું આપી નહીં શકવાથી તને ચોરાસી આવશે તું અધોગતિમાં જાય માટે તું આ વચન પાળતો નહીં બલિરાજા કે પણ ગુરુ મહારાજ કેવી વાત કરો છો હવે મારાથી ફરાય હે ગુરુ શુક્રાચાર્ય ક્રોધે ભરાઈ ગયા શ્રાપ આપી દીધો સર્વ સંપત્તિથી ભ્રષ્ટ થાય ભગવાન ખરેખર વામન રૂપે બલિરાજાને છેતરવા આવ્યા હતા બાંધવા આવ્યા હતા પણ બલિરાજાની આ વચન નિષ્ઠા જોઈને ભગવાન બંધાઈ ગયા ભલે ભલે હું તમને ત્રણ ડગલા પૃથ્વી આપું છું અને સડરાટ કરતા વામન માંથી વિરાટ થઈ ગયું સ્વરૂપ બે ડગલા ની અંદર તો પૃથ્વી આકાશને ને ભરી લીધા ત્રીજો ઊંચો કર્યો બોલ બલી હવે આ ત્રીજો હું ક્યાં રાખું રાજા પૃથ્વી ઉપર બેસી ગયા ભગવાનને વિનંતી કરી કે મારો દેહ છે એ પણ પૃથ્વીનો ભાગ કહેવાય પણ મારી માથે દયા રાખીને મારા માથે પગ મૂકો કથા તો એમ છે કે માથે પગ મૂકીને પાતાળને ચાંપી દીધો કે અને પછી પાતાળનો રાજા બનાવ્યો રાજા બનાવીને એની નિષ્ઠાય કરીને ભગવાન પોઈતે હામેથી એવા વરમાં બંધાઈ ગયા કે ભલે આ પાતાળના રાજ્યને તું ભોગાયું હું પોઈતે રાતને દી સુદર્શન ચક્ર થી તારી નગરી નો ચોકી કરે કે પૃથ્વીમાં ક્યાંય ઊંડે 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 પગથી જવા દીધો હશે ન્યાવરી કાંઈ એવી મોટી રચના કરી હશે હશે ને ને એને સુખ હિસાપાય ન્યાવળી એનું રક્ષણ કરવા રોકાણા હશે પણ બલિરાજાને પાતાળે ચાંઈપવા એટલે નાભીપરાનું રાજ આપી દીધું અને પોઈતે સુદર્શન ચક્ર થી એ નગરીની ચોકી કરવા લાગી ગયા બલિરાજા એટલે આપણું મન છે જે મન નિષ્ઠાવંત બને છે એનું રક્ષણ ભગવાન પોઈતે કરે છે એના મન ઉપર કામરૂપી શત્રુ ક્રોધરૂપી શત્રુ મોહરૂપી શત્રુ લોભરૂપી શત્રુ કામરૂપી કોઈ શત્રુ એને કાંઈ ન કરી શકે કારણ કે ભગવાન પોતે સુદર્શન ચક્રથી એનું રક્ષણ કરે છે મનુષ્ય દેહ કરીને સંતો મહાપુરુષો ભક્તો આ જગતની અંદર મનુષ્યના હૃદયની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય કરાવી દે છે તારા પ્રેમના પણ છંદે જગાડી સૌ કોઈને દેજે સંદેશો તું એક પ્રેમનો તોડી ભેદ ભ્રમણા બેડી સ્વાર્થ દુબજાની તું પૂજા પૂજકે એક પ્રેમ જેના હૃદયની અંદર આ પ્રેમની ગુંજ ઉઠી છે એવા સંતો મહાપુરુષો એવા ભક્તો કોઈ જગત કારણ ને ગણકાર્યા વગર માનવની ઉપર મોટી કૃપા કરે છે માનવ સમાજ ઉપર જો કોઈ મોટો પરમાર્થ કરનારું કોઈ હોય ને તો સંતો છે કે આપણા જન્મ મરણના સંકટને ટાળીને અનેક જન્મના કરેલા કર્મમાંથી મુક્ત કરાવીને આપણને પરમપદના અધિકારી બનાવે છે પરમાર્થ એટલે પરમ અર્થને પ્રાપ્ત કરાવું પરમ અર્થ પરમાર્થ પરમા રહેલા અર્થને પ્રાપ્ત કરાવવું કારણ કે સંતો છે એ કઈ હાથમાં કઈ મુઠી વાળીને તમાર ઘીજામ કઈ નાખી નથી દેતા બરાબર પણ તરમારામાં રહેલો મહાન અર્થ આપણને સંતો પ્રાપ્ત કરાવે છે અને એની અંદર બીજા કોઈ ક્રિયા ક્રિયામણો નથી બીજું એવું કોઈ કર્મકાંડ ઉપાસના નથી એની અંદર કોઈ બંધન નથી બસ ખાલી હૃદયના શુદ્ધ ભાવે કરીને આ કે છે કે કે છે કે તારા પ્રેમના છંદે તું સૌ કોઈને જગાડી દઈ તું એક પ્રેમ તારા હૃદયમાં જે પ્રેમ પ્રેગટો છે એ પ્રેમ થકી તો જિજ્ઞાસુઓ નહીં પરમ ભક્તો નહીં આવા સજનો નહીં તું જગાડતો જાય જાય જગાડવાનું કામ સંતો કરે છે શ્રોતાઓ જગાડ્યો દેખાડ્યો અલગ હતો એ ઓળખાયો અતિ બુડતી બેડી મારે પણ મારા ગુરુજીએ મને જમના હાઇ છોડાયું ગુરુદાતા ધન ગુરુ દેવા મારા ગુરુજીએ મને એક એવો શબ્દ સુણાયો એ ગુરુના તો હું પલ પલ વખાણું જેનાથી મારા જાય જો તારા પ્રેમના છંદે સૌ કોઈને જગાડી સૌ કોઈને એટલે તારા સંઘમાં કોઈ બ્રાહ્મણ આવે તોય ભલે ને ચાંદાળ આવે તોય ભલે કોઈ ગરીબ આવે તોય ભલે ને તવંગર આવે તોય ભલે વર્ધ જવાન બાળક પુરુષ સ્ત્રી કોઈ પણ ભાવ ધરીને તારા ચરણે આવે તો તું તારા હૃદયનો ભાવ પ્રેમ એના હૃદયની માલિકા પ્રગટાવી દે છે એ ખરેખર પ્રેમી મળે તો જ પ્રેમ ને શાહીદ વાળાને આ મારક શું છે જુગના જીવનને ને આલુ જોતી પુસ્તક પાના તો ઘણા જોયા તા પોથી પણ જય દિલ દરિયામાં ડૂબકી દીધી તે આ કાયામાંથી મોતી લીધા ગોતી જેના હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય થયું છે એનો સમાગમ થતા સત્સંગ થતા સાનિધ્ય પ્રાપ્ત થતા ધીરે 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 अपड़ा हृदय में एक प्रेम प्रगटी जाए शुद्ध प्रेम जो उद्भवे एक चंबू जले प्रसन्न થઈ પછી તો રહે આઠેય બહોર ઉસી પર બહોત બહોત મહેરબાની કરી પ્રેમ બસહે પ્રીતમ પ્યારા કોઈ કર્મ કો પાવે નહીં નહીં હે કોઈ ચીજ ઉસી કો રિજવા કો આ જગ કે માહી શુદ્ધ પ્રેમ એક આચમની પૂરતું જો પ્રગટી જાય ને એટલે સાધકનું કામ થઈ ગયું ગાય તો છીએ આપણે સાંભળીએ તો છીએ એક વાલો મારો પ્રેમ ને વસરાજી આમાં શું કરે વળી પંડિત કાજી પણ એ પ્રેમ કયો છે આ મને મા બાપમાં લાગ્યો ઈ કે ના બટા ઈ નહીં અરે મારે આ પત્ની પુત્ર માં લઈ ગયો કે ના ઈ નહીં અરે મને આ મારા ધાન માલ મિલકતમાં લઈ ગયો ઈ કે ના ઈ નહીં પણ ગુરુની અંદર લાગેલો પ્રેમ અને એ પ્રેમે કરીને બ્રહ્મ આત્માની અંદર શુદ્ધ પ્રેમ જો લાગે તો આ જીવ શિવ બની જાય શિવ બનવા માટે બીજી કોઈ ક્રિયા ક્રિયામળ નથી બસ ક્રિયામાં શુદ્ધ ભાવ જે ભાવે કરીને આપણું મન શબ્દસંગી એટલે આત્મસંગી બને છે અને શબ્દરૂપ એટલે આત્મરૂપ બને છે આપણે હમણાં ને કે સુરતા જગાડે નામ નહીં આમાં ખ્યાલ આવી ગયો કે શ્વાસ અને વિશ્વાસમાં એક નિરંતર શબ્દ ઉઠા કરે છે એ મનોવ્રત્તિનો એનો સંગ થયો એટલે એની અંદરથી તરત જ શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થયું અને આ પ્રેમે કરીને સુરતા જગાડે નામ ને નામ જગાડે પ્રેમને પ્રેમ જગાડે પુરુષ નહીં પુરુષ એટલે આપણું જીવભાવી મન આ પ્રેમ છે એ ઝંઝેડીને જગાડે છે જાગી જાતું જાગતાની સાથે જ એને એક ખ્યાલ આવી ગયો કે હું જેને ભજતો હતો જેને ચાહતો તો જેને ઈચ્છતો તો એ તો મારું જ પોતાનું સ્વરૂપ છે અજ્ઞાન નિંદ્રા એ જીવભાવ છે જાગૃતિ છે જ્ઞાન અવસ્થા છે એ શિવ છે બસ આટલો જ ફરક જ છે સપનાની અંદર રાજા જનકને એવું સપનું આવ્યું કે પોતે ભિખારી થઈ ગયા ભીખ માંગી રહ્યા છે કોઈ કઈ આપતું નથી પાસે બેઠા જેમાં કોઈ ટાઢી ખીચડી નાખવા આવ્યું કે આને તરત હાથ લાંબો કર્યો મને કઈક હોય તો આપ કે ભાઈ તારી પાસે કઈ ઠામ નથી સેમા આપું એ ઉકાઈડામાં કોઈ ફોટોલ ગુરાનું ઠીકરું પડ્યું હતું ને એ લીધું એમાં એ ટાઢી ખીચડી લીધી અને ખાવા બે હતા ત્યાં બે સાંઠ બાંધતા બાંધતા આવ્યા ને આને ઉડાડી મૂકો ને ખીચડી ઉડાડી મૂકી ને બરોબર તૈયાર ની અંદર ઉડી ત્યાં તો ખમ્મા ખમ્મા અન્નદાતાને ખમ્મા અન્નદાતાને તરત ચમર ઢાળવા માંડ્યા રાજા જનક ને એમ થયું પણ હા શું હું થોડી વાર પેલા ભિખારી હતો ને એટલી વારમાં હું હું રાજા રાજા તો કે ભિખારી એટલે કચેરીમાં જે કોઈ સાધુ આવે કોઈ સંત આવે કોઈ સંન્યાસી આવે એને પૂછે આ સાચું બોલું સાચું આનો જવાબ આપો તમે સંત છો તમે સાધુ છો તમે સંન્યાસી છો તમે બ્રાહ્મણ છો આનો જવાબ આપો

એક અષ્ટાવક્ર બજારમાં હૈલા જાતા હતા આ કાંઠે થી આ કાંઠે જાતા હતા એમાં પનિહારી કોઈ નીકળી હેલ લઈને ભરેલી આનું એવું હતું કે એક ડગલું ભરવામાં આઠ દેહના ના વાંક વળે તે એક ડગલું ભરી હતી ઓને જરાક ખોટી પહોંચ્યો માર્યો થકો કે હારા ન બાપા આ ગોય મરતો નથી એટલે આણે ઘરે આવીને માને પૂછ્યું કે હે માં મારે બાપ નથી ક્યારે બેટા તારા જેવો બાપ કોને હોય કે તો હું કાં દેખું નહીં કે વણીને હા રાજા જનકને ને ગોંજાણે શું પ્રશ્ન છે તે તારા બાપ જવાબ નો દઈએ એક આજ જેલમાં પૂરતી દીધા એ પણ શું કામે ને મને ભાતું કરી દો હું જવાબ દેવા જાઉં અરે બટા તારા પિતા જેવા કેટલાય ને ત્યાં પૂરી દીધા છે તો મારા ગઠબંધ આંખ કેવા તું વયો જા તો મારે શું કરવું કે ના માં હું જવાબ દઈને આવીશ ભાતું કરી દો પરાયણે ગયા કચેરીમાં જઈને કેવડાયું કે રાજાને કયો તમારો જવાબ દેવા એક બ્રાહ્મણ આવ્યા છે એટલે પેરે કઈ રસ્તો હસતો ગંદર ગયો બાપુ પાસે જઈને કે બાપુ એક બ્રાહ્મણ આપણા પ્રશ્નનો જવાબ આપવાને માટે આવી છે કે પણ એમાં પૂછવાનું હોય મોકલ કે પણ આ જરાક જોવા પડે એવા બ્રાહ્મણ છે કે કાંઈ વાંધો નહીં મોકલતું તારે કચેરીમાં એક ડગલું ભૈર ને ત્યાં તો કચેરી ખડખડાટ હસવા માંડી ને રાજા જનકે હૈશો આ જોઈને તરત જ નાના એવા બાળક અષ્ટાવક્ર એમ કીધું કે રાજા જનક મેં તો એવું જાણ્યું હતું કે રાજા જનકની સભા એટલે દેવ સભા કહેવાય પણ અહીંયા આવતા મને એ નક્કી થયું કે આ તો ચામડિયાની સભા છે એટલા જ શબ્દો એ હતો જાણીને ટાંકણી પડે એવી શાંતિ પથરાઈ ગઈ બધાને ખ્યાલ આવી ગયો કે આ સામાન્ય બાળક નથી રાજા જનક તો તરત જ દોડીને ચરણમાં લેટી પડ્યા માફી માંગી કે આપ કોઈ મહાપુરુષ છો મારી ભૂલ થઈ ગઈ છે પુચાસને બિહાડી સોરસોપ ચાર ભોજન કરીને વિનંતી કરતા પગ જંપી કરતા પૂછ્યું આ આ સાચું કે બોલું સાચું કે આ સાચું તો એ સાચું ને ઓલું સાચું તો ઓલું સાચું કે એમ તો કેમ કેમ જવાબ તમે દઈ દીધો કે તઈ એવો તેવો તારો પ્રશ્ન એવો મારો જવાબ જેવો તારો પ્રશ્ન છે એવો મારો જવાબ છે હા સાચું હતું એ સાચું ને ઓલું સાચું સાચું જા કે પણ આ કઈ તમારો જવાબ છે કે તને તને એટલી બધી શું શરમ થાય છે ખાલી એક સપનું આવ્યું ને સપનામાં તું ભિખારી થઈ ગયો ને કોઈ તને કઈ દેતું નહોતું ને એમાં વળી ઉકેયા પાસે તને કોઈ ખીચડી દીધી ને એમાં સાંડ બાધતા બાધતા આવ્યા ને તારી ખીચડી ઉડાડી ને તારું સપનું ઉડી ગયું બરાબર ને ત્યાં તો ઓલાને ને ઝટકો લાગી ગયો આ બાળક નથી આ કોઈ બ્રહ્મ અવસ્થાને પામેલા સિદ્ધ પુરુષ છે ત્યાં બસ એ જ મારો પ્રશ્ન છે મને આનો જવાબ આપો એનો જવાબ પછી જેટલા ને તે જેલમાં પૂરા છે એ બધા સુખ થાય એવું પેલા કર્યું એટલે બધા મુક્ત કર્યા નવડાવ્યા ધવડાવ્યા સારા અન્ન જમાય સારા વસ્ત્રો પહેરાવ્યા દાન આપીને એને રાજી કર્યા કે હવે મારા પ્રશ્નનો જવાબ આપો કે રાજા તમે જે સપનું આવ્યું એમાં તે જો ભિખારી બની ગયો એ પણ તું નથી અત્યારે આ સિંહાસન ઉપર રાજા નામ ધારણ કરીને આ દેહ કરીને એ પણ તારું સ્વરૂપ નથી આ બંને થી તારું સ્વરૂપ પર છે અને એ જાણવા માટે થઈને તારે ગુરુ કરવા પડે કે તો આપ મારા ગુરુ થાવ મને બોધ આપો તો ખરેખર જ્ઞાન અવસ્થા એ જાગૃતિ છે પણ એ આવા સંત મહાપુરુષના મળવાથી આ જ્ઞાનના ઉડી મનને ઝંઝેડીને આ ભાવ જગાડી દે છે એટલે તારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન આત્મા છે ને ખરેખર જયારે આપણું મન જાગૃતિમાં ન આવે ત્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી જીવ દશા છે જળ દશા છે સંત સદગુરુના સમાગમે સત્સંગે જ્ઞાને ભાવે જો આ મન જાગી ગયું તો તરત જ એને જ્ઞાન અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ કે હું જ કોઈ તે સુદબદ્ધ મુક્ત આત્મા છે દેહ નથી તું દ્રષ્ટા તેનો પણ આ વાત તને બ્રહ્મ જ્ઞાને સમજાશે કે ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપી કોઈ સદગુરુ દ્વારા તને આ ઓળખાય છે આ દેહમાં છતાં દેહથી ન્યારો સોહમ આપ ઉજાશે દાસ લાભું તને કોઈ આવા સદગુરુ મળે તો તને આપ સ્વરૂપ ઓળખાશે તો જેના હૃદયમાં આવો પ્રેમ જાઈ છે એ પ્રેમી પુરુષો જીવને જગાડ્યા કરે છે તારા પ્રેમના પણ છંદેશ સૌ કોઈને જગાડી દે જે સંદેશો તું એક પ્રેમનો તોડી ભેદ ભ્રમણા બેડી સ્વાર્થ દુબજા નહીં તું રહી જાય ભુજક એક પ્રેમ ન મન નહીં શેનું બંધન છે થોડી ભેદ ભ્રમણા ભેદ ભેદો છે ભ્રમણા થઈ છે એનું થવાનું કારણ અંધકાર છે અજ્ઞાન નિંદ્રા છે અંધારું હોય તો આપણે આપણા ઘરમાં જ લાઈટ અચાનક વહી ગઈ ને ભાઈ જરાક મીણબત્તી બાકસ લેવા ઉતાવળા હાઈલા ટીપાઈ માં ગોઠણ ભાંગી નાખ્યો ત્યાં ઘરવાળી ધોડી ધોડી મીણબત્તી લઈને આવીને ખીજાણી શું પણ જોતા નથી ટીપાઈ આઈ પડી ભાઈ તારો ડોહો મને ખબર છે આ લાઈટ મીણબત્તી કરી એટલે મને દેખાણી ઘટની અંદર અંધારું છે એટલે વાળો ઘડીએ જીવ બિચારો કરે છે જાગૃતિ માટે શું કરવું છે કે જાગૃતિ માટે કઈક પ્રકાશ પડે એવું કંઈક કરો સુંદર પહાડમાં ગુફા એક મોટી સદા અંધકાર ત્યાં વાસ કરે ધોકા મારીને કાઢે અંધારા પણ એલા પ્રકાશ વિના કહો કેમ ટુનિયા આ સુંદર પહાડ છે મનુષ્ય દેહ છે એક સુંદર પહાડ છે એક ગુફા આની અંદર મોટી છે ઈ ગુફા એવી છે એની અંદર આખું જગત સમાઈ ગયું લે આ લે આ દેહ એક સાઈઠ કિલોનો હાડા ત્રણ હાથ નો અને આની માલી પર આખું જગત કે હા આની માલી પાછા આખું જગત પણ ત્યાં સદા અંધકાર ત્યાં વાસ કરે પણ કરમ રૂપી ધોકા મારીને કાઢે અંધારા પણ પ્રકાશ વિના કહો કેમ ટળે જ્ઞાન જ્ઞાનભાણ નો ઉદય થાય તો જ આ ગુફામાં શું છે એ આપણને ખ્યાલ આવે જ્ઞાનભાણનો ઉદય કરવા માટે કેવળ અને કેવળ મારા નાથનું ભજન કરવું પડે જેવો તુલસીદાસ આ ઉદય કરવા માટેનો એક ચોપાઈ બતાવી છે જે રામાયણ માટે આખી રામાયણના સાર રૂપ આપણે સમજવી કારણ કે કથાનો હાર્દય એટલો જ છે કે ભગવાનની પ્રાપ્તિ બરાબર ને કથાનો હાર્દ એટલો ભગવાનની પ્રાપ્તિ તો એ ચોપાઈમાં શું કીધું કે સોહમ સોય પરમ પ્રચંડા આત્મ અનુભવ સુખ સુ પ્રકાશા ભેદ ભ્રમ મૂળ જનાસા તારું પોતાનું સ્વરૂપ છે એની અંદર તું અખંડ વ્રતિને લગાય તો એનાથી એક જ્ઞાનભાણ નો ઉદય થાય છે દીપનું પ્રાગટ્ય થાય છે દીપ શિખા સોય પરમ પ્રચંડા એની શિખા એટલી પ્રચંડ છે દીવો કરો પછી અટાણે આપણે આ વૈજ્ઞાનિક દીવા કરો હાલો બરાબર ઈ પ્રકાશે તમે કેટલું છેટું જોઈ શકો જોઈ શકો તો હયાત ની વસ્તુ જોઈ શકો ને પાંચસો વરો પછીનું તમે કહીઓ કોઈ પ્રકાશે તે બસો વર્ષ પહેલાની વાત તમે કરી શકો ખરા પણ જે ઘટની અંદર આ જ્ઞાન વાળનો ઉદય થયો આ પ્રકાશ ઉઠો એણે હજારો વર્ષના ભવિષ્યો ભાખી નાખ્યા હયાતની વાતો કરી નાખી અને પૂર્વે શું થયું તું એ વાતો પણ કરી નાખી મહાભારત યુદ્ધ ક્યાં થયું હતું એ નક્કી કરવા માટે શંકરાચાર્યને એ સ્થળ ઉપર લઈ ગયા અને શંકરાચાર્ય એ હા પાડી કે અહીંયા યુદ્ધ થયું હતું લે હવે આને કેમ જોઈ હોય છે આને કેમ જોઈ ગઈ છે કે એના ઘટની અંદર જ્ઞાન પ્રકાશ હતું એટલે આ વાત તરત જ જોઈને કહી શક્યા તોડી ભેદ ભ્રમણા બેડી સ્વાર્થ મોટામાં મોટો સ્વાર્થ મનુષ્ય પણ ખરા સ્વાર્થને જાણતો ન હોવાને લઈને એમાં એમાં પોતાની જિંદગી આખી પૂરી કરી નાખે છે તમારી માથે આત્મઘાતી સંકટ આવે એટલે તમે ગમે એ વસ્તુ પડતી મૂકી દો વખતે તમારી આખી જિંદગીની કમાણી હીરા માણેક મોતીની સુટકેશ ભાઈ ગાડી લઈને જાતા હો અને કોઈ રોકે અને તમારા લમણે પિસ્તોલ રાખે તો તમે એમ કયો ને ભાઈ ઘોડો દબાવતો નહીં તને ખબર નથી આ ગાડીમાં કેટલી કિંમતી વસ્તુ પડી છે આ હોનાન પટે ઘડિયાળ લઈ જા આ ચેન લઈ જા લઈ જા મોટર ઘોડો દબાવતો નહીં હજી આપણે સ્વાર્થી ખરા નથી એક વાંદરી નદીના આ કાંઠેથી હામા કાંઠે જાતી હતી એનું બસલું ગોઠણે ચોઈટું હતું ઠેકડા મારતી 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 પાણી હું હરવી હાલવા જાય છે પણ અંદર જાતા ઊંડા જાતા વેણનું પાણીનું વેણ વૈધું એટલે બચાને ગોઠણેથી કઈડે લઈ લીધું ઈથી પાણી વૈધું એટલે બગલમાં દબાવી દીધું ઈથી પાણી વૈધું એટલે ખંભે બેહાર દીધું ઈથી પાણી વૈધું ને એટલે પોતાના માથે બેહાર દીધું પણ નાકે પાણી આવ્યું ને મુંજારો થવા માંડ્યો ને એટલે ઈ બચાને લઈ પાણીમાં અંદર મૂકી અને એની માથે ઊભી રહી ગઈ એની માથે ઊભી રહી ગઈ વાલામાં વાલું સ્વારથ આવ્યો એટલે આપણે બધી ગાંઠ છોડી નાખી પણ સંતો મહાપુરુષો આ દેહ છે એ હયાતીમાં જ આ ગાંઠ છોડાવી દે છે હું દેહ છું ગાઇઠ સંતો છોડાવી દે છે ખરો સ્વાર્થ કયો છે કે સ્વ નામ આત્મા છે એને સાધવો એટલે અર્થવો એટલે પ્રાપ્ત કરવો ખરો સ્વાર્થ આપણને સંતો બતાવે છે તોડી ભેદ ભ્રમણા બેડી સ્વાર્થ ડૂબજા નહીં આપણે જે દુબજા વસ્તુ છે એટલે નાશવંત વસ્તુ છે એને આપણું સ્વરૂપ માનીને બેઠા છે એ સંતો મહાપુરુષો આપણને છોડાવી દે છે અને વળી સે જ હેશે જેવો હા શેજ હશે જૈ આના માટે કોઈ આંકરું તબ કે કોઈ તિતિક્ષા કાંઈ નહીં કાંઈ નહીં શેજ હેશે જૈ હે શ્રાવણ મહિનાનો હમ્મર રહેવો જ પડે એવું આમાં આવતું જ નથી આવે છે અરે અમુકનું એમ કીધું કે તું તારે હંમેશા ખા હમેશા પી પણ ન રહો ગફલત એકદમ ઓ તું જલાતા જા અગર તારે ખાઈ પીને આનંદ કર મારા નાથે પ્રારબ્ધ વરસાદ જે કઈ આપ્યું હોય તો તારે ખૂબ આનંદ થી જીવનને વ્યતીત કર પણ શ્વાસે શ્વાસે ભજન કરવાનું તું ભૂલી ન જાતો એટલે આપણે વારે ઘડીએ એક વાતની યાદી કરી છે કે તમારી આયુષ્ય વધે તમારા ઘરમાં સુખ વધે એમ તમે ભજન બળ વધારજો ભજન બળ વધારજો ને આ ઘટબણ છે ને તમને ગોટાળે ચડાવી દે હવે છોકરાએ કયું કરતા નથી બીજું તો ઠીક એની માય મારા હા જોતી નથી એને તો મારી વાત માનવી જોઈએ માનવી જોઈએ એ હવે આ ઘટપણ ન કર આપણને ગોટાડે ચડાવી દઈએ હા ગોટાડે ચડાવી દઈએ અને જો સુખ વધે તો મનને ચક્રવે ચડાવી દઈએ ભજન ને ધ્યાન ને સત્સંગ ને ગુરુ ને બધું જીણકું થઈ જાય એને મન એને મન જીણકું થઈ જાય પૈસા વધે એટલે ઓલું ઝીણકું થવા માટે કે એની દયાથી થયું છે એવડું ચીણકું થવા માંડે અમારા ગુરુ બિચારા આમ મામ તો હું તમને કહું કે એટલે પણ ગુરુ બિચારા હોય આ તારે આવું કેમ થઈ ગયું એ ઈ બાપા ખબર ન પડી આ મન ચકરાવે ચડી ગયું એટલે તુલસીદાસે કીધું કે સુખ ઉપર સીલ પડો શોખ ઉપર ગિરનાર જેવો પાણો પડો કે આપણને સારું એમ થાય કે તુલસીદાસ તમે ખરા છો આ ઓલા પાવલા પહેરતા બબે કિલોના બાયુ ભાઈઓ જોડા પહેરતા ખબર ને પાવલા કહેતા આપણે બબે ત્રણ ત્રણ નું એક એક બૂટ થતું એવા પાવલા પહેરતા ને અટાણે હા હા હળવા ફૂલ કુણા માખણ જેવા બૂટ ચંપલ આવી ગયા તમને પણ એટલું બધું શું ભેટમાં બરસ તમને શોખ આવ્યું એમાં પાણકોરા પહેરતા હતા જાડા ધડસા જેવા એની બદલે આમ કુણા માખણ જેવા ટેરી કોટનના વસ્ત્ર આવી ગયા તમને હું પણ એટલું બધું પેટમાં દુખે છે અમને સુખ આવે એમાં કે ભાઈ અમને પેટમાં એ દુખે છે કે આ સુખ ઉપર સીલ પડો કારણ કે રામ હૃદયમાંથી જાય છે હા વાંચું જો સુખ આવે એટલે માણા પેલું શું ભૂલે જેને આપ્યું ને એને ભૂલી જાય ભગવાનને જ ભૂલી જાય પણ બલિહારી છે દુઃખની કે એનાથી પલ પલ તો રામ ભજાય છે કે જીવનની અંદર આપત્તિ આવે વિપત્તિ આવે કંઈ નાના મોટા આવરણરૂપ કાંઈ દુઃખ આવે તો મનને ક્ષમતામાં રાખીને એને સહન કરી લેજો ઉર્મીને ઈર્ષાથી અળગું રહેવું સુખ આવે દુઃખ આવે એને સહજમાં સહી લેવું અનુભવીને એટલું કે બસ આનંદમાં રહેવું એને ભજવા પરિબ્રહને બીજું કાંઈ ન કહેવું ગમેય થઈ જાય હો ગમેય થઈ જાય એક શબ્દ બોલવો નહીં એક શબ્દ બોલવો નહીં મનને મારી મારી નામમાં વાળી દેવું આપત્તિ આવે વિપત્તિ આવે જીવનની અંદર ગમેય થઈ જાય મનને જરા એ ડખે ચડવા ના દેવું ભલે ભલે જેવી મારા નાથની ઈચ્છા હું શું જાણું હમણાં બે ઘડી સત્સંગ કર્યો કે આપણે બધા મારા નાથના રમોકડા છે ભાઈ આપણે મારા નાથના રમોકડા છે એને જેમ રાખવા એમ આપણે રહેવાનું એ જેમ રમાડે એમ રમવાનું એ બધવે તો બધવાનું એ ખવડાવે તો ખાવાનું એ હુડાવે તો હોવાનું એ દાંત કઢાવે તો દાંત કાઢવાના આપણે એના હાથના રમોકડા છે મીરાબાઈએ કીધું તમે બાંધો ને તમે જ છોડાવો તમે લડાવો લાડ મીરા કે મારે વરી કોણ છે આ જગતમાં મારો રોહિદાસ ગીરધર ગોપાલ મારું બીજું કોઈ નથી ગુરુ છે એ મારા છે અને ખરેખર તમને ગુરુ હોય એ એટલો તો તમને ભરોસો દોષ હોવો જોઈએ કે ન હોવો જોઈએ હમણાં અમે કચ્છમાં પ્રહલાદની વાત કરતા સંભાળ્યું કે પ્રહલાદની માથે લોઠ લોઢાઈ ગયા ને ગામમાં ગામમાં ગુરુ રહેતા હતા હયાત હતા એક વાર પ્રહલાદ પૂછવા નથી ગયો કે આવડા લાકડા ગંધ ખડકે જો મને બારવાટું પ્રહલાદ ને ખબર જ હતી કે આ મને બારવાટું નો પ્રોગ્રામ છે નો ગયો નો ગયો પૂછવા એટલે ગુરુ મળ્યા છે તો કઈ ભરોસો નહીં તમને ભલામણ આટલા આટલો સમય તમે ગુરુનો સંગ કર્યો ગુરુજી હજાર વાર તમારી માથે હાથ મૂકો હજાર વાર તમારી સામે કરુણા દ્રષ્ટિથી જોયું એટલે એનો કઈ ભરોસો નહીં જીવનમાં ગમે આવી જાય હો હા છે સાહેબ હોય તો એમાં હું બાપા હોય ભાઈ એમાં શું થઈ ગયું સાહેબ કે તમને ભય નથી લાગતો ના ના ભય શું હોય કે પણ આ ઓપરેશન છ કલાક હાલશે કે આઠ કલાક ભલે ના લે સાહેબ તમે તારે જેટલા ફાકા પાડો એટલા પાડો અરે ભલા મણા ગુરુ મળ્યા છે રોકડા ભગવાન જેને મળડા છે થઈ જાય તો શું છે પણ શું છે કરવું જ પ્રહલાદ ને ભરોસા સિવાય હું હતું સાચું કહીજ એ હાવ વાચું જો એ બિચારો કઈ બાંધી હકે દસ બાર વર નું છોકરું રાક્ષસ સામે હું કરી હકે પણ ભરોસો બીજું કાંઈ નહીં ભરોસો એ ખરેખર જઈએ તમારે ગુરુના ભરોસે કામ કરવાનું હોય ને તો બાપા ક્યાંય ભિખારી વેડા કરવાનું હોય ભાઈ એના ભરોસે કામ કરી નખાય તમ તારે ભલે જે કરવું હોય કરે ભલે ભલે કાંઈ વાંધો નહીં આનંદથી તમ તારે કરો કઈ ચિંતા ન કરતા કઈ ચિંતા ન કરતા મનનું આવરણ હોય દેહનું આવરણ હોય ધનનું આવરણ હોય અરે આ દેહ કાળનું આવરણ આવી જાય તો એવી જ મસ્તી હોવી હયાતની વાત કર દો આ તમને જડે લઈ આવું થઈને કહું છું હો કારણ કે ગુરુ છે મહિડા કઈક કોઈ એવી વાતો કરે ને મારા મને દુઃખ થાય ભલામણા એ તારે જ દોસ્ત ટાણું આવ્યું એની પ્રતીતિ કરવાનું તું ભલામણા પ્રતિ નો કરી એમ થોડું હાલે કઈ યાર સુરતમાં આપણે વિનુભાઈ પટેલ આમ તો સોની ધંધો કરતા એટલે એની સાપ સોની વિનુભાઈ સોની કહેવાય દાદાને મળેલો પરિવાર આખો એના પિતાજી જયરામ બાપાને કેન્સરનું નિદાન થયું એટલે વિનુભાઈએ કહી દીધું કે બાપા તમારે કેન્સરનું નિદાન થયું એ વિનુ તું કઈ ચિંતા કરમાં એક જ જવાબ તું કઈ ચિંતા કરી દવા થતી દવા બધી કરી એ બહુ સારું થઈ ગયું આવતા જાતા પ્રોગ્રામમાં દેશમાં આવતા જાતા થઈ ગયા ઘણા ટાઈમ પછી ઉઠલો અને દાખલ કરવા પડ્યા અને જરાક પરિસ્થિતિ ગંભીર બની ગઈ તો ડૉક્ટરે વિનુભાઈને બોલાવીને કીધું કે ભાઈ જો બાપુજી બે કલાક અને વધી વધીને બે બેદી બસ હું જઈને બાપુજી જ કહી દીધું રૂમ માં જઈને કે બાપુજી ડોક્ટરે એમ કીધું છે કે બે કલાક અને વધી વધીને બે દી એ કે આ તો ભરોસાની ની વાત બાપુ મારબુ ઈ વાત તો કન્ફર્મ જ છે ને હવે આ કાર્ડ આવીને ઉભો રહ્યો ઓપરેશન ની વાત નથી ઓપરેશન થાય એમ નથી કાર્ડ જ આવી ગયો છે જરામ બાપા કે વિનુ તું કઈ ચિંતા કરી વિનુભાઈ કે નાની દીકરી ને છોકરો ને જરાક આવી વાતો સાંભળીને રોવા ને તો ફરીને ગયા ફરી બીજા દિવસે દવા પાવા બેઠા કર્યા જરામ બાપાને લબીનુભાઈ કે દાદાનો ફોટો લઈ આવીને આમ એવી રીતે રાખ્યો તો બાપુજી હું તો આમ સામે લાભેશ્વરનાથ દર્શન થાય અને એમ એટલે આમ બેઠા કર્યા ટેકો દઈને એટલે વિનુભાઈ પૂછ્યું બાપુજી આ કોણ છે એ મારા ભગવાન છે લાભેશ્વર નાથ છે એક ધારું આમ હામ જોયું એક જ ધારું અને ધીરે ધીરે આંખ મીચીને દેહ છોડી દીધો જાણે કેમ ઈ સ્વરૂપની અંદર જઈને સમાઈ ગયા હોય આ વાતો કોઈ પાખંડ પ્રપંચની નથી આ તો કલેવર છોડવાનો થાય તે જીવ શિવની ની અંદર સમાય જાય ઈ ગુરુ ની આ વાતો છે ભલે આપણે પ્રાપ્ત કરેલા સાધકો છે આપડા મન ની અંદર કોઈ આવરણ રૂપ કઈ હોવું જ ન જોઈએ ભલે આગળ આવે ગમે આવી જાય ગમે આ પ્રાણ ઘાતક આવી ગઈ ને તો એનું મન કઈ ડું ને એને કહી દીધું કે ભીનું તું કઈ ચિંતા કર માં ગુરુ મળ્યા છે તું કઈ ચિંતા કર માં થઈ થઈને હું થઈ જાય હાવ હાચું કહી જો થઈ થઈને હું થઈ જાય કે તમારો દેહ પડી જાય બીજું શું થઈ જાય બીજું હું થઈ જાય હવે એનો ભય તો ગુરુ એ મટાડી દીધો છે દેવ ગતિની માલિપા થાપી દીધા છે પછી એની શું ચિંતા કરવાની હે મન તું સાને ચિંતા કરે મારા ગોવિંદને ગમતી હોય કરે હે મન તું સાને ચિંતા કરે દાદા એમ કેતા કે આત્મ અનુભવી કોઈ સંત હાલીને જાતા હોય ઘોડા ગાડીમાં બેસીને જાતા હોય મોટર ગાડીમાં બેસીને જાતા હોય અને એની દ્રષ્ટિની આમ કોઈ પશુ પંખી કોઈ મનુષ્ય એની દ્રષ્ટિમાં એકવાર આમ ખાલી આવે ને એટલે એનો મનુષ્ય દેહ પડ્યા પછી ચોરાસી નો આવે પાછો મનુષ્ય દેહ આવે પછી ભલે ભજન ન કરે તો પાછા મર્યા પછી ચોરાસી અને ભોગવ પાકું પણ ખાલી દ્રષ્ટિતા કરંટ થી એને પાછો વળતો મનુષ્ય દેહ મળે કે જે દેવોને પણ દુર્લભ છે દેવોને પણ દુર્લભ છે તો આપણી માથે તો એને હજાર વાર કરુણા દ્રષ્ટિથી જોયું છે હજાર વાર માથે હાથ ફેરવા છે હે હજાર વાર માથે હાથ ફેરવા છે પછી જે નામ તમને દીધો છે એ નામનો મહિમા દાદા એકવાર એમ કેતા હતા કે કોઈ આ ઘરમાં કોઈ ભાવિક ભક્તને આ ભક્તિની પરખના નામદાન દેતા હોય અને કોઈ પાછળ બાર્ય ચોરાયે ચોરાઈએ કાન માંડીને ઈ પુરુષના મુખમાંથી પડતા શબ્દને સાંભળી લઈએ તો એની ચોરાસી ગઈ રોકડા ભગવાન સગુણ બ્રહ્મ સદગુરુ નિર્ગુણ બ્રહ્મ નામનો આવો મહિમા છે અને એ નામ આપણે બધાએ પ્રાપ્ત કરી છે અને મન ભિખારી વેળા કરે એટલા તો તો હજી તને ગુરુની કઈ ખબર જ નથી લાગતી તો તો હજી નામની તને કઈ ખબર જ નથી લાગતી એલા કેમ તમારે મકાન વેચવું પડ્યું આ સામાન ભરો છો શું બાપા તમારે કોઈ એવું કઈ ઉપાધિ વાળું કઈ થયું છે ના ભાઈ ના શેઠ કે એવું કઈ નથી કે પણ તો કેમ અચાનક મકાન વેચ્યું તમે ભાઈ અડધી રાતે સામાન ભરવા મીડા બાપા ચિંતા થાય એટલે પૂછ્યું કે એવું નથી ભાઈ અમે કોબામાં મોટો હાથસો વારમાં બંગલો બનાવ્યો ને એટલે હવે સામાન લઈને ન્યા જાય છે એ ઈ એમ કીએ એ વિનુ તું કઈ ચિંતા કરતો નહીં તું કઈ ચિંતા કરતો નહીં જેને ગુરુ મળ્યા છે જેને ગુરુગમ બોધ મળ્યો છે એને સુખ અને દુઃખ ની અંદર સમ રહેવાનું ઉર્મીને ઈર્ષાથી અળગું રહેવું સુખ આવે દુઃખ આવે એને સહજમાં સહી લેવું બસ અનુભવીને એટલું કે આનંદમાં રહેવું આ માટે થઈને એ વજવા પરિભ્રમ બીજું કઈ ન કહેવું ગમે થઈ જાય ને ગમે થઈ જાય ને અને ખરેખર તમારી પરાધીનતા થાય તમે કઈ કરી શકો એમ ન બરાબર છે ને પછી તો બીજા રાખે એમ આપણે રહેવાનું હોય છે ને બસ તો રાખે એમ રહેવું તો એ રાખે એમ રહેવું કાચી રોટલી તો એમ રહેવું આઈસ્ક્રીમ ખબર આવે તો એમ રહેવું આવે તો એમ રહેવું નો બોલાવે તો એમ રહેવું જેવી મારા નાથની ઈચ્છા બસ આગળ આવે અને ભોગવી લેવે ઓર લે મનમાં અધીર જગતમાં આનું નામ છે ખરો ફકીર બાયડી છોકરા હોય તો આપણે ફકીર અવસ્થાની માલિકા આપણા મનને રાખવું આપણા મનને ફકીરી અવસ્થાની માલિપા રાખવી દેહ તો મનનો દાસ છે બિચારો એ તો ઈ કે એમ કરે મનને ના ઘરમાં લાવી દ્યો આ સ્થિતિ કરાવનાર મહાપુરુષો છે સંતો છે તોડી ભેદ ભ્રમણા બેડી સ્વાર્થ દુબજાની તું રહીજે પૂજક એક પ્રેમ ન ખરેખર જ્ઞાન શું કામ કરે એ તમને સુરવીર બનાવી દે જ્ઞાન શું કામ કરે તમારા મનને સુરવીર બનાવી દે એવા આવરણ આવી જાય તો મન મન એની એની ઉપર કોઈ અસર જ ન થાય નહીં ખરેખર તમે ક્યાંય ગાડી લઈને અને ગાડીમાં કઈ પંચર પંચર પડ્યું હોય ને ત્યાં નાની એવી ઝૂપડી જેવી હોટલ હોય ને હાવ સામાન્ય ચા મળતી હોય ઈચ્છા થાય ને પી લ્યો એટલે હું કઈ તમારું શ્રીમંત પણ તમારું હેઠું પડી જાય નાસ્તામાં શું છે ભાઈ ઘરે ઝેઠ આઈ નાસ્તો કેવો આ તીખા ગાંઠિયા નો ડબરો ભર્યો છે કેતા હોય તો ડુંગળી નો ગાંઠિયો છે લાય ને બસો ગ્રામ ખાઈ આપણે કારણ કે તમને ખબર છે હમણાં ઘરે જઈને છપ્પન ભોગ ખાવાના હુકમ કરીશ એટલે ભાખરી બનાવી દે તેપલા બનાવી દે કોફી બનાવી દે ને તમારે ડગવાની જરાય જરૂર નથી તમારે મનથી ડગવાની જરૂર નથી આ તો બે ઘડી મુસાફરીયા નીકળ્યા ક્યાં એવું થોડુંક પંચર બંચર પડે અને જરાક એવું થોડું આવી જાય તો વાંધો ને એ ભાવમાં ખાઈ લેવાનું હું ટાણું હાચવી લેવાનું બસ બીજું કઈ નહીં થોડી ભેદ ભ્રમણા બેડી સ્વાર્થ દુબજાની બસ તું રહી જાય એક પૂજક પ્રેમનો હે તારા મનને પૂજારી બનાવી દે છે તો કેવડો લાભ થાય કે પ્રેમ પુજારા જો પ્રગટ લાગે અને કોઈ નૂર્તે ને સુરતે સેવા કરે ધ્યાન કો ધૂપ ધરી હરીને આવી કોઈ ગુરુને પાયે પડે પૂરણ બ્રહ્મસો ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે કાળનું શું આવે તમારી પાસે બીવાને રાયડું ને ગોકીરા કરવાની વાત જ આવતી નથી આમંત્રણ દેવાની આ વાત છે તારે જય આવું હોય તે ભાઈ હું તૈયાર જ છઉ તારે જય આવું હોય તો કાય લાવવાની ઈચ્છા હોય તો હું એમ કઉ છું જો તારાથી બની શકતું હોય ને તો આજ લઈ જા આજ લઈ જા એનાથી શું બીવાનું કામ છે કારણ કે સિલિક છે શૂન્ય માહી તહા ખોટ સી પડવાની નથી દ્વૈત દિલ માહી તો દુનિયા શું નડવાની હે સિલિક છે શૂન્ય માં ભય છે જ નહીં નથી પૂન કે નથી પાપ તમારે ગીંજામ કાવડિયા હોય તો લૂંટાવાનો ભય હોય ને કા કાવડિયા જ ન હોય મસ્ત ફકીર થઈને આવેલો જતો હોય કોઈ ખામું મળે ઓળખી તો એ મોટા અહીંયા તું અટાણે ઓલી બાજુથી ફરીને વહી જા કે હવે યાર એટલું ફરીને કેમ જાવું ભાઈ હું તારા ઈ થાટું કઉ છું અડધી કલાક વધારે થાય પણ અહીં લૂંટી લે છે એટલે ચિંતા કરી બા ભાઈ દાત કાટમાં હું સાચું કહું છું તમે ચિંતા કરો મારે આйти જાવ ઓલો ખી જાય જાય સમજતો નથી બોલો કે પણ મારી પાસે કઈ છે જ ને કે તો જા તો જા તો જેને મનથી દેહ દેહશ્નો ક્ષય કર્યો છે જેને પાપ અને પુણ્યને બેયને બાળીને ભસ્મ કરી દીધા એને લૂટાવાનો ભય જ નથી सिलक छे शून्य माही तहां खोट सी नथी द्वैत दिल माही तो तने दुनिया सु नड़वानी तारा दिल नी अंदर द्वैत नथी कोई सारा कहे कोई बुरा कहे वो तो अपनी मति अनुसार सारा मोरा लोहा एक बार पारस नाम महात्मा ने मन पर से सोन भैया खा सोना नहीं द्वैत दिल माही ई निरखे एक जो नूर કોઈ જીવના કરમ જુએ નહીં એ રહી શકે આનંદમાં ભરપૂર સંતો રેણી હે ભરપૂર કોઈ રહે નામ મેં ચકચૂર આયુષ્ય વધે ઘરમાં ધન વધે ભજન બળ વધારી દેજો પૂર ભજન કરજો હા તે સ્થિતિ હોય ને ગૌણ ગણજો ગોણ ગણજો અને જેમ પરાધીનતા વધતી જાય ને એમ કુદરતનો આઈશરો લેતા જાયજો ગુરુનો નો લેતા જાય છો ભિખારી વેડા નહીં કરતા મનને ક્યાંય ડખે ન ચડાવતા કોઈ આવતું નથી ને કોઈ બોલતું નથી ને કઈ નહીં તારો યાર તો તારા ઘટમાં બેઠો છે તારે તારા ગુરુ અને ખરેખર છેલ્લે કોણ આવશે સંત સગા કા ગુરુ સગા અંતે સગા એક શ્રીરામ રામ તુલસી અઠોર તિન ઈસ જગમે તીન ઠોર હે વિશ્રામ પેલા આપણને સંત મળ્યા એ આપણને પાછા ગુરુ રૂપે મળ્યા અને એને અખંડ રામની ઓરખાણી કરાવી છે જે તારાને મારાની વચ્ચે ભેદ વગરનો બેઠો છે કોઈ નથી બોલાવતું એમ હું કેમ બોલ ભગવાનની આરે ની આ વાત થાય એમ છે બાયડીની હું માંડીને બેઠો હે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લઈજે ગોતી લઈજે માળા એ ભીતર છે ક્યાંય બહાર નથી કાંડે પેરી ઘડિયાળ કાં ફીરો પુરુષોત્તમ કહે પ્રાણીયા કહીએ તો માળાઓ ઘટ ભીતર જોયા કરો આપણે બસ આમ જ કઈ રાખ કરીએ કે હવે હવા થઈ ગયા બાપા કઈ પૂરું કરશે હાથ વાગે જમવાનું પછી રિક્ષા મળશે કે નહીં મળે કેમ થાય આ તો પછી વાંચતાની હિસાબે આવું અંતિયું નલવાના થઈ આ વેવાય થાય એટલે શું કરવું એ આ ટક આલે છે ને એક ટક છે ટકટક પુરુષોત્તમ જોયા કરજો શ્વાસ અને ઉશ્વાસ ની ઘડિયાળ મેલીપા ફરી રહી છે કયક ઈ સમય ધારા જોઈજો આ સમયની તમને ચિંતા છે ને એના કરતા હજાર ગણી આ સમયની ચિંતા કરજો આની ચિંતા કરજો અહીં તો બે કામ થયા ન થયા એ મનની ઈચ્છા કોઈ બેચાર પૂરી થઈ ન થઈ પણ તમે આમાંથી ક્યારેય ગાફલતમાં રહેતા નહીં આ વાતથી ગાફલતમાં રહેતા નહીં આ સમયને સાચવી લેજો કે જે શ્વાસ અને વિશ્વાસ રૂપે સમય પ્રાપ્ત થયો છે ને એને તમે સાચવી લેજો આ ભજન કરીને તમારે આ સમયને સાચવી લેવાનું તો આવા મહાપુરુષો આપણા હૃદયની અંદર ભક્તિભાવનો મોટો છોડ ઉગાડી દે છે તારા દિલ વાદળમાં ઘનઘોર મચાવી બીજ ચમકાવે એક ચમક પ્રેમનો તારા ભાવથી ભીની હૃદય ભૂમિ પર ઉગી જાય લીલોળો છોડ એક પ્રેમનો તારા દિલ વાદળમાં ઘનઘોર મચાવી ને ખરેખર હૃદયની માલિપા ભાવ પ્રેમની ઘન ઘોર મચાવી દીધું આકાશની માલિપા વાદળાઓ એટલા ઉમટે ને એકા બીજા મંડે બથું ભરવા ને ભટકાવા ને અને એની માલિપાથી વીજળીનો ચમકાર થાય ગળેડાટી ને ફળેડાટી અને એની માલિપાથી પછી વરસાદ વરસવા મંડી જાય વાતો કે વાદળ ફાટું ને પૂર આવ્યું ને ગામના ગામ તણાઈ ગયા આપણે રાહ જોવી છે કઈ વાદળ ફાટે કઈએ વાદળ ફાટે અને આ દેહ દશાને આ મનને બુદ્ધિને ને આ મોહ ને આ માયાને આ મારું ને આમાં તારું ને આ બધી મિલકતને ભલે તાણી જાય ઉપાડી જવાની બધી વા ચિંતા થાય ને અહીંયા આપણે રાજી થવાની વા ચિંતા થાય અહીંયા વાદળ ફાટે તો આપણને ચિંતા થાય અને જો આમાં વાદળ ફાટે ને તો આપણું કામ થઈ જાય આપણું કામ થઈ જાય દિલ વાદળમાં ઘનઘોર મચાવી બીજ ચમકાવે એક ચમક પ્રેમ નો શ્વાસ અને વિશ્વાસ સુરતા અને શબ્દ પુરુષ અને પ્રકૃતિ આ ઓહમ અને સોહમ આ બીજ છે આ બીજ છે બીજ વગર નીજમાં જવાતું નથી બીજ ધર્મ પાડ્યા વગર નિજ ધર્મમાં જવાતું નથી પણ અનુભવ કરવા માટે થઈને તમે આ એક કરી એ શ્વાસ અને વિશ્વાસ છે એ નિજ એટલે એમાંથી ઉઠતો શબ્દ બ્રહ્મ પોઈ તે છે મામિયા બાપા કહેતા કે આ શ્વાસ અને વિશ્વાસ છે ને એ અણુ અને રેણું અણુ અને રેણું કહેવામાં આવે છે હમણાં થોડાક દસ પંદર વીસ વર્ષ પહેલા આખા વિશ્વના વૈજ્ઞાનિકો એ ભેગા થઈને આ પૃથ્વીની અંદર ચાર કિલોમીટર ઊંડે પછી આમ ભોયરું બનાવીને બે અણુ ભટકાઈડ્યા અને મોટી શક્તિ ઉત્પન્ન કરી અને એને ઈ જાણવું હતું કે જગત કરતાં કોણ છે કેવી રીતે જગત રચાણું ઈ જાણવા હતું થઈને બે અણુ ભટકાઈડ્યા ભલે શક્તિ એક મોટી બનીને એને પ્રાપ્તય કરી પણ ઈ એમ ન ખબર પડે કે આ જગત કેમ રચાણું એમ આ એવું નક્કી કર્યું કે ગોલ્ડ પોલિટિકલ એની અંદરથી આ બધું છૂટું પડ્યું અને આખું જગત રચાઈ ગયું કે પણ અણુ ને રેણુ એટલે આપણા શ્વાસ અને ઉશ્વાસ છે આનું બેયનું એક ઘર કરો એટલે તમને જગત કરતા કુદરત મળી જાય કે જે શબ્દથી આ જગત રચાણું છે એ શબ્દ તમારા મનને અનુભવમાં આવી જાય આ નું એક કરવા માટે આપણને આપણા ગુરુએ ગુરુગમ બોધ આપ્યો છે કે જેથી આ નું એક ઘર થઈ જાય લાબુદાદા એ ગાયું ને કે શ્વાસ અને વિશ્વાસ નું એક ઘર કરતા ઉગારામ નજરે ભાઈ કે લે પણ ગુરુ તો તમને પેલા મળી ગયા ધન પછી તમે સાધના કરી હે પછી તમે શું ભાઈડ્યો કે અખંડ ગુરુને ને અખંડ ને ભાઈડા અખંડ ઉગારામ મારી નજરે આવ્યા એવો શબ્દ વાપરો ને આ દેહ કરીને મળ્યા એ તો સમાધિસ્ત થઈ ગયા પણ દાદાને એક ઉગારામ એવા મળ્યા ને કે અખંડ મળ્યા

પ્રેમનો ચમક ઉફાડે છે તો તારા દિલના તારા દિલ વાદળમાં ઘનઘોર મચાવી બીજ ચમકાવે એક ચમક પ્રેમનો તો તારા ભાવથી ભીની હૃદય ભૂમિ પર ઉગી જાય લીલુડો છોડી એક પ્રેમનો આપણે ક્યાંક ઉછીનું પાછીનું કેટલીક વાર લઈએ કે સાચું ચૂકી જાય ઉછીનું પાછીનું કેટલું કાલે એનાથી લાંબો ટાઈમ નો હાલે હાલે લાભુદા એમ કે છે કે તમારા દિલ વાદળમાં જ ભાવ પ્રેમનું ઝાડ ઉજવાવી અને એની માલિકાથી એક એક શ્વાસે વજન કરવાનો ભાવ ત્યાંથી તમે મેળવા કરો ઉછી ના પાછીના કેટલાક દિ હાલ છે અને નો હાલે હાલે જાતો ટાઈમ નો હાલે મહાપુરુષોના સંત સમાગમમાં ગયા હોય એટલે બે ચાર દી તો આપણા હૃદયની માલિપા આમ જમાવટ થઈ જાય પાંચ પંદર થી તો આપણને આમ દેહ કરીને મોજું જ વૈશ્યુટા કરે પણ પાછ હર ઠરી જાય પણ આ ભાવ આ પ્રેમને તમારા હૃદયની અંદર ઝાડ રૂપે રાખી દો એ બીજક તમને તમારા ગુરુએ અર્પણ કરેલું છે ક્યાંય માગવા ન જવું પડે ઘરના આંગણે જ બાગ બગીચો બનાવી દે અને એની માલિપાથી તને પ્રાપ્ત થાય છે આ યકબીજક ની માલિપાથી બધવી ન કરતો જે વાવો જ આવે ને એમાં કેરીની માલિપા આંબાની માલિપા કેરી જ આવે જામફળનું આવે જામફળમાં મોસંબી નું આવે એમાં મોસંબી ડાયડમ નું આવે આ એક બીજક એવું છે કે એ સર્વગુણ સંપન્ન છે સર્વ ગુણો એમાંથી પ્રાગટ્ય થઈ જાય તારા ભાવથી ભીની હૃદય ભૂમિ પર ઉગી જાય લીલુડો છોડી એક પ્રેમનો તારા પ્રેમના પડછંદે સૌ કોઈને જગાડી દઈ જે સંદેશો તું એક પ્રેમનો સર્વનો પ્યારો તું સર્વ તારા બની સૌ રહીશે પોકારી એક રાહ પ્રેમનો બની મસ્ત સ્વતંત્ર આઝાદ આ દિલના પામીશ તું પ્રેમ એક દિલનો સર્વનો પ્યારો તો સર્વ તારા સમ બહુ સુંદર કથા છે કે તમારી શું ઈચ્છા છે કે જો બાપા તમને કહી દઉં મારે છે ને મારી જિંદગીમાં માન જોઈ છે ભલે બોલો બીજી કોઈ ઈચ્છા હા મારે મારી જિંદગીની અંદર પ્રેમ જોઈએ છે ભાવ જોઈ છે મારે મારી જિંદગીની અંદર મોટાઈ જોઈ છે એ ભલે કાંઈ વાંધો નહીં અને એક વાત તો બાકીને તમારે જે જોતું હોય એનું વાવેતર તો કરવું જ પડશે કે નહીં કરવું પડે માન જોઈ છે તો માન આપો મોટાઈ જોઈ છે તો મોટાઈ આપો ભાવ જોઈ છે પ્રેમ જોઈ છે તો ભાવ આપો પ્રેમ આપો સર્વનો પ્યારો પેલા તું સર્વનો પ્યારો બની જા સંતો મહાપુરુષો એ શું કર્યું કયો તો ખરા એ એમને કોઈ કોઈનું કયું ન કરે કરતા હશે કરતા હશે પણ સંતો પેલા જગત ના થઈ ગયા એટલે જગત એનું થઈ ગયું સંતોને મન કોઈ નાનું નથી કોઈ મોટું નથી કોઈ તુચ્છ નથી લાભ દાદા એમ કેતા કે તમે સામે બેઠા એ એ છો ને અમે જ્ઞાની તમે કાંઈ જાણતા નથી ને અમે વળી જાણી છે તમને કાંઈ ખબર ન પડે ને અમને ખબર પડે ને તમે શિષ્ય ને અમે ગુરુને તમે સેવક ને અમે સ્વામી ને એવું કાંઈ નથી ભાઈ તમે અહીં સામે જે બેઠા ને એ બધા અને હું આ એક એક શબ્દરૂપી પુષ્પને ચૂટીને એની માળા બનાવીને તમારા ગળામાં એટલે ઉગારામના ગળામાં આરોપી રહ્યો છે એ લાભુદાદાનું જ્ઞાન એટલે આપણા હૃદયની અંદર તરત જ સ્થપાઈ જાય છે ને એનું કારણ આ છે ગવાયત છે ગવાયત છે ને મહાપુરુષોની આદિ પુરુષોની આપણે વાણીઓ ગાય છે પણ તમે જોઈજો ગાનાર દાદાની વાણી ગાતો હોય છે ને અનન્ય ભાવથી આખા સભાની અંદર જાય પડી જાય જાય પડી જાય એ શબ્દોની એટલી અસર થાય તમે તો આમ સામે બેઠા હો અમે સભામાં બેઠા હોય ને એટલે અમે અમે આ આ અનુભવ અનુભવ કરી છે કે સભાની અંદર બધાના મુખની ઉપર એક આભા પથરાઈ જાય બધાના મન પુલકિત બની જાય બધા એના હૃદયની અંદર ભક્તિભાવ પ્રાગટ્ય કરતું હોય એના મુખ ઉપર દેખાય આપણને તુચ્છ જાણીને નથી હો તુચ્છ જાણીને નથી સેવા હમણાં અમે બે પરિવારમાં ગયા એ ઘર કુટુંબ પરિવાર ભાઈઓ બહેનો દીકરીઓ વવો બધા એના હૃદયની અંદર ભાવ પ્રેમનો દરિયો ઉમટી હે આનંદ લીલા લહેર વર્તાઈ ગયા આ શું છે આપણા મહાપુરુષોએ આ ભાવની જે સ્થાપના કરી છે ને ઈ સ્થાપનાથી આઈજે આવડું મોટું વટ વૃક્ષ બની ગયું સોડવાલ ને એક રતી સો એ સો ટકા વાત સાવ સાચી છે સાવ સાચી છે એને થાપેલા આ આપણા હૃદયની અંદરના ભાવો આજે આપણા અંદર રમણ કરવા માંડી કારણ કે એને આપણને ભગવાન જાણીને સૈવ્યા છે આ સંત હૃદય કહેવાય આને શું કહેવાય સંત હૃદય કહેવાય તું જ નહીં સંત કહેવાય સર્વનો પ્યારો તું સર્વ તારા બની સૌ રહેશે પોકારી રાહ એક પ્રેમનો તારા પ્રેમે કરીને બધા હૃદયની અંદર એ પ્રેમ પ્રગટ થાય છે બધા પ્રેમના પડકારે ઉઠશે બની મસ્ત સ્વતંત્ર આઝાદ આ દિલના સ્વતંત્ર પણ હું પ્રાપ્ત કરાવી દીધું આપણને આપણને કોઈનો ભય નહીં આપણને કોઈનો નો ભય નહી કાલ રહ્યો ભય નહીં પછી હવે શેનો ભય છે પછી હવે શેનો ભય છે કે જરાય પ્રાપ્ત કરી દીધું બની મસ્ત સ્વતંત્ર સ્વ આત્માના તંત્રમાં મનને મૂકી દીધું આ મોટામાં મોટું સ્વતંત્રપણું છે આપણે ભાઈથી નોખા થઈ જાય એ સ્વતંત્ર પણ નહીં આપણે થી નોખા થઈ ગયા એ સ્વતંત્રપણું નહીં હવે મારો રૂમ નોખો આ એ સ્વતંત્રપણું નહીં સ્વનામ આત્માના તંત્રમાં મન વયવું ગયું ને આવડું આ ખરેખર સ્વતંત્રપણું ને એ કરાવનાર ઈ પ્રાપ્ત કરાવનાર દયાળુ સદગુરુ સંત છે આ કામ તમારું ધન નો કરી શકે કરી શકે ઈ તો અમુકનું નું હાલતી વેડા મૂંઝવે મોહથી આ મમતાના બંધન છે પણ ગુરુની કૃપા એ મારે સાચું ધન છે તન મન કડતર છે કૃપા એ મારે સાચું ધન છે સાચું ધન તો સંત જન પામે લાભું કે જુગો જુગ ના ધનવંત છે ગુરુની કૃપા એ મારે સાચું ધન છે बने मस्त स्वतंत्र आजाद आ दिल ना दिल थी आजाद बनी गया के भी आजादी आ गई के हवे मारा मनु पर नथी कोई कामनी कारी भावती नथी कोई लोभनी कारी भावती नथी कोई क्रोधनी कारी भावती

એનાથી આપણને કંઈ ફેર પડતો નથી મનની અવસ્થા દ્રઢ કરી લ્યો મનને નિર્ભયતાના સ્થાન ઉપર જઈને બિહારી દ્યો શું થાય છે એ આપણા મનમાં જ ન જોઈ ઉદભવું જ ન જોઈ છતાંય જે થાય એ મારા નાથની ઈચ્છા ભલે જે થાય તે મારા નાથની ઈચ્છા તમારે જેમ કરવું હોય એમ ભલે કઈ વાંધો નહીં બની મસ્ત સ્વતંત્ર આઝાદ આ દિલના પામી અરસ પરસ નામ શ્વાસ અને છે નામ આત્મા છે ને પરસ નામ આપણો દેહ છે અરસ નામ શબ્દ બ્રહ્મ છે ને પરસ નામ આખું આ જગત છે આપણે આખા જગત આઈરે વાતો કરી રહ્યા છે

આત્મા રૂપે આપણા ઘટમાં બિરાજમાન છે અરસ પામી કોલ એક પ્રેમ નો અચ્છા તારી આયરે કોઈ વાત નથી કરતું તો કઈ વાંધો નહીં તું અરસ આઈરે લાગી જા ને શબ્દની આઈરે નાતો બાંધી લે ને ખરેખર કોઈ પણ અવસ્થા હોય તો કામ પ્રસંગે જાવું જન્મા કાંઈ વાંધો નહીં પણ રાખી ગુરુ ચરણને મનમાં હા જો આ મન માર્ગ ચૂકે ને તો એને સત્વર પાછું વાળવું જગતની મિથ્યા વાતોમાં વય નો ગાળવું ચાલીસ હજાર લેવાના શેઠ અને તમે ખરા છો હવે એ ત્રણ ધક્કા ખાધા એ શેઠ હું મારે પેટ્રોલના પૈસા ગરીબ માણા મેં કઈ તમારે જેમ મોટા માણા નથી એ યાર તમે યાર હવે ત્રીજા ધકે વી દીધા કે ભાઈ હવે આવજે પછી બીજી વાર બહુ કઈ શેઠ તમે હવે કઈ વાંધો નહીં અહીંથી કાર્યક્રમ પૂરો કરી નાખો પછી મોટરસાયકલ લઈને આ વાન તે વાન ફલાણું ઠીકરો એ મુક પડતું હવે અટાણે એટલું કામ થઈ ગયું હવે પાછું મન ને છે નામ લગાડ દે હવે મારો ના ને બીજી વારે તારું બધું બધા પૈસા દેવડાવી દે બસ તું ચિંતા કઈ નહીં થાય કામ છે એટલી વાર બારું વાંધો નહીં કર લે વાતચીત કર લે પછી પાછો એના સરને વયો જા બહાર નીકળે ને ભલે ભલે જી થઈ રહ્યું હોય થાય મારું શું આવે મારે આનીય કઈ બધા નહીં બાધી જ કોઈ દઈ બરોબર બાધી કોઈ કોઈ નહીં કેમ ગરમ પાણી નથી મૂકવાય જાય એટલી બધી ટાઈટ છે રણ અમાથી બાઈડી રાઈટ પડે ગરમ ગરમ કાંઈ જ ના હોય ને કાંઈ નહીં ઠીક લે ના લો બસ આપણે આમ રાખવું આપણે આમ રાખવું એટલે તમારે આખી જિંદગી મજો 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 ને મજો જરી ભજન ન કરો ને તોય મજો આવશે જાવ આમ કરશો તો નાનાથી નાના થઈને રહ્યો કરુણાના ભાવે જીવનને કરો ડારો ડફારા કરતા તમને વાલી 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 કરશે ખાલી સામાન્ય હૃદયનો ભાવ સામાન્ય મોહરૂપી છે ને એ આટલો કામ કરે છે તો શુદ્ધ પ્રેમ કેટલો કામ કરે એ તો વિચારો તમે બની મસ્ત સ્વતંત્ર આઝાદ આ દિલના કેવડું આઝાદ પણ પ્રાપ્ત થઈ ગયું કે હવે સિદ્ધ રહે એકાદશી શીત મારા નાથજીના નૈના નિરખીન ભાવના ભોજન ભાવ ઘડીએ ઘોડી જાવ મારા નાથજીના ઉપર ઘડીએ ઘોડી જાવ હવે કર્મની બધી પંચાયતો છૂટી ગઈ આ મોટું સ્વતંત્રપણું મનનું છે હા મોટામાં મોટું સ્વતંત્ર પણ છે ને ખરેખર ગુરુ અને નામની ના થઈ છે એ આનાથી જ નક્કી થાય હો આનાથી જ નક્કી થાય લાભુદાદાને ને નબુદાદાને પત્ર વ્યવહાર આપતો તો સત્સંગનો મળવું થાય તે સત્સંગે થતો હોય એ એમાં ઉગારામ દાદા નો એ બરોબર કાંઈ ઘી લેવા રેવુરામ રેવું નબુ દાદાને પૈસા દઈ ઘીના ડબ્બા ચાર પાંચ હતો જમાવટ થઈ ગઈ બે ત્રણ દી ઉગારામ દાદા રોકાણા અને ત્રીજે દિવસે ઉગારામ દાદાને વિનંતી કરી કે તમે જે નામના વખાણ કરો છો એ પાત્રતા લાગતી હોય તો મારી માથે દયા કરો અને મસને મને આ વસ્તુ પરખાવો લાભુ દાદા એ પાત્ર તો આમ બરોબર બનાવીને તૈયાર જ રાખ્યું તું હિંજા ઉગારામ દાદા એ જોયું કે નાના વાંધો નથી ત્રીજે દિવસે હવારે નામદાન દીધું અને લાગી 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 નકર નબુ દાદા બબે ત્રણ ત્રણ કલાક હવારે પૂજા કઠે વહેલી હવારે ને એ એમ કહેતા હતા કે હું કોઈ સ્તોત્ર બોલતો હોઉં ને ધારો કે ચામુડા સ્તોત્ર બોલતો હોય ને સામે મારી સામે ગમે એવો નિષ્ઠુર હૃદયનો બેઠો હોય ને હું એને ધૂણાવું એ કે ધ્રુદવા મંડી જાય ધૂણવા મંડી જાય માતાજી આવી જાય એને આટલી નિષ્ઠાથી કર્મ કરતા હતા ખ્યાલ આવ્યો પણ આ નામ મળ્યું હૃદયમાં પધરાયું તે દિનની ઘડીને એનો દેહ સીટો દે એ કાર્યક્રમ પૂરો થઈ ગયો આને શું કહેવાય મસ્ત આઝાદ દિલ નહીં દિલની આઝાદી મળી ગઈ આ સ્વતંત્ર પણ મળી ગયું કારણ કે જપ તપ તીરથ જોગ સાધના છે નામ આધારા ગુરુગમ હોય તો ગોતી લેજો વેદ પુરાણ પોકારા રટી લેને મન તું એક રામ નામ રણુકારા જપ કરો તપ કરો વ્રત કરો નિયમ કરો યજ્ઞ યાગાદી કરો કઈ ઉપાય ના કરો પણ એક વાત તો પાકી માનવી પડશે ને તો જ થાય તો જેના થકી થાય છે એની ઓળખાણ કરી લ્યો વેદનું પણ આ કેવું છે વેદ પુરાણ વેદનું પણ આ કેવું છે માધવદાસ કે છે ભાઈ કે જેનાથી આ થાય છે એને ઓળખો ને ઉગારામ દાદા એની ઓળખાણ નબુ દાદાને કરાવી દીધી ને એટલે ઓલું બધું છૂટી ગયું આત્માની જ ઓળખાણ કરાવનારું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે આ સેજે સેજે છૂટી ગયું આ આપણા મનનું મોટામાં મોટું સ્વતંત્ર પણ છે કાંઈ નો કરવું એમ ના ભજન કરવું ઘણા અર્ધ દગ્ધ સમજાઈને પછી ભજન કરતા નથી ને કર્મય કરતા નથી એમ ન હાલે એમ નો હાલે જ્યાં સુધી ધર્મનામ આત્માની ઓળખાઈ ન થઈ હોય ત્યાં સુધી કર્મ કરવાના છોડવાના નથી કર્મ કરવો પણ ગો એવા ગુરુ મળે કે ધર્મનામ આત્માની ઓળખાણ કરાવે એ પ્રાપ્તિનું જ્ઞાન એટલે નામદાન આપે પછી તમે કર્મ છૂટો જે છૂટે ને એ બરાબર છે છોડવાના નહીં છૂટે એ બરાબર ગુરુ મળ્યા એટલે આ નથી કરવું કે પણ એ નથી કરતો ને એ નથી કરતો

એક કાંઈ વાંધો નહીં તું તારે તને તો ગુરુ એ ભૂત ને વશ કરવાનું સાધન બતાવ્યું છે કે એક પટેલ બાપા સાધુ મહારાજના સત્સંગમાં જાય સત્સંગની એવી જમાવટ ચાલતી હોય હેમા બાપા ઘડીએ ઘડીએ ઊભા થઈ જાય ફાળજું લઈને બાપુ જોયા કરે કે આ પટેલ પણ ઉત્પાદ્યો ખરેખરો છે હે બેહે નો બેહન ભાગે અને ખરેખર એકવાર એવી સત્સંગની જમાવટ ને સારમાં સાર રૂપની વાત હાલતી હતી અને બાપા બેઠા થયા કે એ બાપા બેહો બેહો ભલા મણા આવી વાતો કઈ એક જ નહીં કરતી હોય ભાઈ સાહેબ હું આટલી બધી પણ તમારે હું જઈએ જ હોઉં તો તમે તો આમ ઉત્પાદમાં જ પડ્યા છો કે પણ હું કરું બાપુ તમારી વાત સાચી છે ને મને વાલી લાગે છે ને ગમે છે ને ભાવે છે એટલે ધકક છું પણ હવે હું તમને કહું બસો વીઘા જમીન એટલા મજૂર હોય ને એટલા બળદ ને આ ભેહું ને આ બધાય કામ ચીંધવા ને આ લેવું ને આ મૂકવું ને બાપા નવરો નથી થાતો હું કરું બાપા તમારી પાસે કઈ એવું જંતર મંતર હોય એટલા હો મારે કઈ કરવું ન પડે ને થઈ જાય તો મારે તમારો સત્સંગ જ કરવો લ્યો બાપુ યાદ આવી ગયો કે લા એ વાત તારી સારું કર્યું યાદી આવી એક ભૂત પ્રસન્ન થયું હતું અને મારેથી કઈ કામનું નથી પણ તમે લઈ જાઓ તરત આહવાન કર્યું એટલે ભૂત પ્રસન્ન થયું પ્રગટ થયું બોલો બાપુ શું કામ છે કામ મારે કઈ નથી પણ આ પટેલ બાપા ભેગો છે અને એ જે કામ કે આ સત્સંગ રસ પીવો છે ને તો થોડીક એને મોકરાય ને રિયે કે ભલે જાઓ પણ પટેલ બાપાને જો તમારી સામે ઉભા છે ને એક મારી શરત કહી દઉં પેલા કે હું કામ વગર ન રહી શકું તમારે મને કામ દેવું પડે જો ઈ મને કામ નહીં દે તો હું એને ખાઈ જઈશ બોલો પટેલ બાપા મંજૂર પટેલ બાપા ભાઈ વાયર સામાન હાલ ને સાનું મનું ખાઈ જાય હાલ કામ નો દઉં બસ હાલ લઈ ગયા ઘરે ગયા ઓસરી ચડીને પાણીનો લોટો લીધો હાથમાં હવે આપડી અટાણથી શરત ચાલુ થાય છે ઓલું ભૂત કે મને કામ ચીંધો રાખજો કામ વગર આપણે સેટિંગ આવે હું કરતો ખાઈ તમને ને એ બોલો કામ કે જો આ આપણે પાછળ આસી વીઘાનું પાટલું છે બરાબર એમાં પાંચિયું આંકી નાખ હાથી હઈ કરના સેઢાપાળા કર કરનાયક મારે કાયલ વાવણી કરવી હોય ને એમ બધી તૈયાર કરી કે ભલે ભૂત ગયું અને લોટો હાથમાં હતો ને એનાથી અડધા અડધા લોટે મોઢું મોઢું ધોયું હાથ ધોયા અડધો લોટો પીધો ને ઓલાય કાંડું ભીકડ્યું લાવો પટેલ બાપા કામ લાવો કામ એટલે કે જો બાપા આ સેટિંગ નહીં આવે હો કે પણ એસી વીઘામ પાંચ્યું એ પાંચ્યું થઈ ગયું હાથી હોય થઈ ગયા સેટાપાડા થઈ ગયા અટાણે વાવણી વાવવી હોય ફૂલ તૈયારી કે હું વાત કરીશ કોઈ દી ન થાય એ પછી જોવા જાય મને પેલા કામ દો બાપું други ગયો એક કામ કરી આપણે આ વાડો અઢી વીઘાનો છે ને એમાં વી બાય વી નો 200 હાથ મોટો ઝીલો બનાવ્યો હાલ ગયો ગયો એટલે આને ખાટલો ذરાક ઢાળ્યો ધડકે ખંખેરીન પાઇતરી ઓસીકુ મીકું લાંબુ ડીલ કરીને આમ સોફાડ માથે ઓઢવા જાય ને ઓલા હાથ પકડ્યો એય બાપા હું કા હું હું જાશો કે કેમ કે કેમ હું કૂવો તૈયાર વી ફૂટ વી બાય વી નો ઝીલો બસ વાત કે ઈ તમારે પછી કરવાનું ભાઈ સાહેબ આ તમે આમ કરશો એ સેટિંગ જ નહીં આવે કામ લાવો જટ કરો બાબાને લખ લખું નીકળી ગયો શરીરમાંથી મરાણા આ મારું વાલીડો અડધો લોટો પીધો ત્યાં એસી વી ઘન ખેતી કરીને વયું આવ્યું હજી આ ખાટલો ઢાયરો ને લાંબુ કર્યું ત્યાં વી બાય વી નો ઝીલો ગાળીને વયું આવ્યું આ ખાઈ જાય ભાઈ ખરી ગયો મરાણા ઝટ કામ દ્યો હવે તો આનાટું વિચારવામાંય વાંધો પડવા માંડ્યો કે એક કામ કરી આ આપણા વાડાની માલિપમાં હાથ ભોયારું મકાન બનાવી અને જ્યાં જેવી સગવડતા જોઈ બધુંય રાત રચીલું બનાવ્યું ઓલો આમ ગયો નાને હળી કાઈટી હો ગુરુ પાસે પરબારો ગુરુના પગ પકડીને કહે કે હા આ ભૂત મને ખાઈ જાહે અડધો લોટો પાણી પીધો ને બાપુ ત્યાં એસી વીઘા ની ખેતી કરી નાખી અને ખાટલો ઢારીને લાંબુ ડીલ કર્યું ને ત્યાં વી બાય વી નો બસો હાથ જીલો ગાર નાખો આને આ ખાઈ જાય બાપુ કઈ ઉપાય કે હું તને કેતા ભૂલી ગયો તું કઈ ચિંતા કર હવે ભૂત ને તું એમ કહી દેજે કે ગાઢ જંગલમાંથી ઊંચામાં ઊંચું ઝાડ હોય ને એનો હોટો હોરીને લઈ આવે લઈ આવીને તારા ફળીને ખોડાવી દે અને કામ હોય ને તોય કામ દેવાનું નકર આમ જો ને તરત કેવું આને સાઈડ ઉતર ચાલુ કરી હું બોલાવું નહીં ત્યાં હોતી હજી આમ વાતું કરતા તને આવી ગયો કે ગુરુ મહારાજ હવે હું આને ખાઈ જાઉં અને પટેલ કડકા ખાઈ જાવ એટલે સમજો શું તારા મનમાં મારે મારા ગુરુને દર્શન ન આવું એટલે તને લઈ ગયો છું ભલા મણા કે તો કામ દ્યો ને દવ સોયલ મારું હારું વૈંદ્ર દેવ વાય આટા મારશો પટેલ કરણ માં આવી ગયા હાલ જા જંગલમાં ઊંચામાં ઊંચું ઝાડ હોય ને એમાંથી ફોટો હોરતો હું જોશ ઓ ત્યાં લઈને આવ્યો હું પણ વાહેર ગયો કે મારું વલીડું બધું એટલું બધું હાલ જા હું આવું છું ફળીમાં ડેલી માં આવે ત્યાં હામો ફટકાણો હું પણ વાહે પડ્યો છો હાલાની ની સાઈડ ઉતર ચાલુ કરી દે બોલાવું નહીં નથી ત્યાં તે ચડ ઉતર ચાલુ રાખજે બે ચાર દિવસ પછી કામની કઈક યાદી થઈને બોલા ગઈ અહીંયા અહીંયા જા એટલું કામ કરીએ નથી ડેલી માં આવતું ફાળે ને એ આમ હું જો હાલ ચડ ઉતર ચાલુ કરી દે બોલાવું નહીં ત્યાં હું પાછો આવતો નહીં આમ બે એક મહિના કબ કબ આવ્યું ને ત્યાં તો રબર દેવું થઈ ગયું પટેલ બાપા ના પગમાં પડીને કે પટેલ બાપા આપડી ઓલી શરત હવે ગઈ ફોફ હાજાઈ ભૂલી જાઓ હવે બધું બધું હવે છે ને તમે કયો એમ કરાય પણ આ સાઈડ ઉત્તર બંધ કરાવો આ તમારે ખાટલાની પાંગે તે પડ્યો રહી તમે તમારે જય કામ સિંધુ હોય તે કહી જાવ કહીશો એટલું કરી આવે તે આ કથા ભાઈ મનની છે મન છે ને એ ભૂત છે એ ખરેખર આપણને ખાઈ જાય છે આવા અનેક જનમારા આ મન ભૂતે આપણને ભૂલવણીમાં ભૂલવા દીધા છો અનેક જન્મ આપણને ભાઈ સાહેબ ભૂલવણીમાં નાખી દીધા છે આ ભૂતને વશ કરવા માટે આપણને આપણા ગુરુએ શ્વાસ અને ઉશ્વાસનો થાંભલો બતાવ્યો છે આ મનને તમારે મોરું પાડવું પાસું પાડવું દાસ બનાવવું તો આ એક જ ઉપાય બીજો ઉપાય નથી બીજો કોઈ ઉપાય નથી મન છે ને એ મોટામાં મોટું ભૂત છે મોટામાં મોટું ભૂત આમ ક્યાંય બહાર ગોતવા ન જતા આપણે ભૂત સહી કે આપણું મન હટાણે પાંચ તત્વના દેહમાં લઈ ગયું છે આ પાંચ ભૂત નો દેહ બનેલો છે પાંચ નો આપણને લાગેલો જ છે એક શેઠે બંગલો મોહ મોટો સરસ બનાવ્યો રાજ રચી લો ને અને આખા ગામ નું ધુવાડા બંધ જમણવાર કર્યું વાસ્તુ કર્યું અને રેવા ભાઈ આ ગયા રેવા વયા ગયા ને પાંચ પંદર દીમા તો એ આદમી બી ગયો ખરેખર કારણ કે મોટા રૂમ ની અંદર જે ખુરશી ટેબલો બધાય ગોઠવા હોય ને એ બાજુના રૂમમાં ખબર થાય જ જાય શેઠ ને એમ થયું કે આ જગ્યા બરોબર નથી હારું જોવડાવ્યા વગર આ બંગલો કરી નાખો ને આ જ્યોતિષી ને પૂછા વગર કરાવી નાખો ને આમાં કઈક થાય છે આમાં કઈક થાય છે એ મોડો પડવા માંડી ગયો આ ભયમાં ને ભયમાં કોઈને કહી શકે નહીં એનો મિત્રને ખ્યાલ આવી ગયો કેમ પેલા કાંઈ તકલીફ છે શરીરમાં કાંઈ રોગ બોગ છે કંઈ આ તારું શરીર પાછું પડવા માંડ્યું કે ભાઈ રોગ તો કાંઈ નથી ખાઈ પીને પાટી છે એમ કાંઈ ચિંતા નથી કે તઈ શું છે કે હા કોઈની વધારે કહેવાય એમ નથી હાલકણાથી યાદ કરે ખરા એ મારા ઘરની અંદર આવી રીતે કાંઈ થાય છે આ હારી ખરાબ જૈબામાં મંગલ બનાવાઈ ગયું છે ને જો આ ફર્નિચર છે ને બધું ઓલા ઘરમાં સવારે વહી જાય હવે આ વાતની જો કોઈને ખબર પડી જાય ને તો આ મારું મકાન મારે ગમે કાવડી આવે ને વેચી નાખું છે આટલા તૈયાર થયું છે ને અડધા નાય અડધા આવે ને તોય દઈ દેવું એ કે ભાઈ એવું કાંઈ ન હોય કે એવું કાંઈ ન હોય આવું થાય છે આવું થાય છે દરરોજ એ કાંઈ વાંધો નહીં થોડાક થી જ્યારે હવે જાયવા ભેગો જાયો થોડાક દી જ્યારે મારે જરાક જોવું છે અને દોસ્તાર એને મકાનમાં રોકાણો બંગલામાં યાર શું થાય છે આ ફર્નિચર અહીં કેમ વહ્યું આવે છે એ જોવું છે રાઈતે દોઢ બે વાગ્યા ને ત્યાં એ શેઠ જ નિંદરમાં નિંદરમાં ઉઠ્યો અહીંથી ખુરશી લઈને ઓલા ઘરમાં મૂકી બીજું ટેબલ લઈને ત્યાં મૂક્યું પાછી ટીપા હતી લઈને મૂકી પાછી ખુરશી લઈને આમાં લઈને અડધે પૂગ્યો ને ઓલા આમ કરીને આમ લાફો માર્યો જગાડ્યો આય ભૂત ઓલો જાગી ગયો હાથમાં ખુરશી ક્યાં હું બધુંય યા આ બસ તું અહીંથી લઈને મૂકજો આ તણવાના મૂકીએ ના શોથું તે ઉપાડ્યું ને જગાડ્યો તને ભૂત તો તું જ છો અને ખરેખર ભૂત આપણે જ છે ભૂતપણું ટાળવા માટે થઈને કોઈક જો જગાડનાર મળી જાય ને તો આ ભૂતપણું ગયો અને જગાડવું એટલે ભાઈ એ હું દઈશ આવ એ અજ્ઞાન નિંદરમાંથી જગાડવાનો ઉપાય આવડો આ એક જ છે સદગુરુ આપણને જગાડે છે આ હું કર્યું તમે કે આ મનને ભૂત ઘણું ટળાવીને દેવ પણ પ્રાપ્ત કરાવવું છે દેવપણું પ્રાપ્ત કરાવું છે તો ખરેખર હું આમ સુરેન્દ્રનગર પાછા વર પહેલા પોગ્રામ કરવા ગયો હતો બાળા બાજુ ક્યાંક તો સત્સંગ કરતા કરતા દાદા રામદેવજી નો પ્રસંગ એક નીકળો ને એ વાત કરતા હતા તો એમાં સભામાં એક ભાઈ ધૂણવા મીડા દાદાનું નામ લઈને હાંકલાને પડકારા મને ખરેખર મારામ ખાવું છું કહું છું મને બહુ મજા આવી મને બહુ આનંદ થયો મેં કીધું આને ખાલી દાદાનું નામ નીકળું મારા મોઢામાંથી ત્યાં ને ધોઈને ઉપડી ગઈ આ ખરો ભૂવો કહેવાય ને ખરેખર હો ગુરુનું નામ આવે ને ત્યાં શરીરમાં જણનાટી થઈ તો તમે કેવા અને ખરેખર ભૂવાનું કેવું હોય કે જે માતાની જે આવડું ગાય એટલે એ માતાની પૈંડમાં આવે ને આવડું ગાવા માંડે સામે એટલે તર તજ ઓલા ને ધોઈ ઉપડી જાય તો તમને તમારા ગુરુએ બ્રહ્મની આવેળું દીધી છે હા બ્રહ્મ બોલવા માંડી જાય આ બ્રહ્મ બોલવા માંડી જાય તમને જે નામ સ્મરણ દીધું છે ને એ બ્રહ્મની આવેળું છે થાવા દો થવા દો એક દિવસ એવો આવી જાય કે તમે મટી જાઓ અને તમે બ્રહ્મ બની જાવ બોલે ને આ તો ભૂવા આ ધૂણે ને ભલે એના ખોડિયામાં જે દેવ આવ્યા હોય દેવી આવ્યા હોય પણ ઈ પછી પાછા હાતા થઈ જાય ને ભાઈ હોય બાઈ હોય પાછી જયાબેન બેન થઈ જાય ને આમાં એક વાર જો ધોઈને ઉપડી ને એટલે ગયો ઈ બ્રહ્મ બની ગયો ઈ મન વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય તે ખરેખર બની મસ્ત સ્વતંત્ર આઝાદ આ દિલના પામી અરસ પરસ કોલ એક પ્રેમનો નામ પરસ નામ શ્વાસ અને ઉશ્વાસ છે અરસ પરસ નામ જીવ અને શિવ છે અરસ પરસ નામ સુરતા અને શબ્દ છે આ બેયથી આપણે પ્રેમનું પ્રાગટ્ય કરી દેવું છે કે જે પ્રેમે કરીને હું તું ભેદ ટળી જાય છે પણ એના માટે લભુ દાદા એક વાણીમાં ગાયું કે દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ જો નિશાનમાં જાગે ધ્યાન દ્રષ્ટિની માય જો એકાગ્રતા લાગે ત્યારે પ્રગટે આવો પ્રેમ આ પ્રેમ કઈ પ્રગટે કે દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ નિશાનમાં લાગે જ્યાં સુધી હજી આપણને આત્મા પરમાત્મા છે એવી પ્રતીતિ ન થાય એવો ભાવ ન થાય એવી શ્રદ્ધા ન થાય એ મન માને નહીં ત્યાં સુધી પ્રેમનું પ્રાગટ્ય નથી વિશ્વાસ નિશાનમાં ધ્યાન દ્રષ્ટિની માંય જો એકાગ્રતા લાગે ધ્યાનનું મૂળ આપણા સગુણ બ્રહ્મ સદગુરુ છે એકાગ્રતા કરવા માટે થઈને આ સગુણ અને નિર્ગુણની એકતા કરી નાખો તો એના થકી આપણા હૃદયની અંદર શુદ્ધ ભાવનું થાય તો દાદા આવો સાચો પ્રેમ પ્રગટતા જ સાધુ વિશ્વ તરત મટી જાય એક જ રૂપ અનેક મટીને ઘટોઘટ દર્શાય તાળે લાગી આવો કોઈના હૃદયમાં પ્રેમ પ્રગટે એટલે એનું મન તરત સાધુ બની ગયું એટલે એને સાચી સાઇધ આવી ગઈ સાધુ બનવા માટે લૂગડા બદલાય મારા બરાબર નથી એ વાત બરાબર નથી ઠીક છે એક સંયમ ગણાય તમે સાધુતાના વેશ ધારણ કર્યા હોય તો એક સંયમ તમારે આવી જાય આપોઆપ કે પછી તમે કાંઈ જેમ તેમ બોલી ન શકો ગમે એમ તેમ વર્તન ન કરી શકો ઘણા બધા સંયમ તમારા પાડવા પડે પણ સાચી સમજણના ઘરમાં મન આવ્યું ને એ મન સાધું બની ગયું અને દેહને સાધુ બનાવીએ ખાસ કાંઈ લાભ નથી મનને સાધુ બનાવો ખરેખર આવો પ્રેમ પ્રગટતા સાધુ વિશ્વ તરત મટી જાય એક જ રૂપ અનેક મટીને ઘટોઘટ અદરસાય તાળી લાગી પછી એક વસ્તુ બની ગઈ હું તું તે ત્રણ નો એક થઈ ગયો અકાર ઉકાર અને મકાર ત્રણેય નો ઓમ બની ગયો ઓ જેને એક અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે એકાક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે આ મન હવે ઈ બની ગયું બાકી બીજા સાધન બાહિર સાધે અઠે અઠે અનુમાન વાત રીત વાત ગણે ભૂલી ને બે ભાન તો શું વાત હતી હવે આપણે કે આ પ્રેમના પ્રાગટ્ય માટે થઈને સગુણ અને નિર્ગુણની એકતા કરવી એકતા કરવાનું સાધન શ્વાસો શ્વાસ સમરણ છે કે જે મન આપણને ભટકાયવા કરે છે જે મન આપણને વારે ઘડીએ જન્મવર્મના સંકટમાં એને આપણે આ થાંભલે એટલે શ્વાસને ઉશ્વાસ રૂપી થાંભલે ચડાવી દેવું છે તો મનના સડા મદ ધનના બળા તેને શીખવજે તું પાઠ એક આ પ્રેમનો મનના સડા મદ ધન ના મન ના બળા તેને શીખવજે આ પાઠ એક પ્રેમનો સંતો મહાપુરુષો છે તે આ જગતની અંદર એવા જે સલીલ થઈ ચૂકેલા છે જે મનથી દેહાધ્યાસની અંદર મલિન થઈ છે એ મનને નિર્બળ બનાવનાર આ જગતની અંદર સંતો મહાપુરુષો છે મનના સડા મદ ધનના બળા તેને શીખવું જે પાઠ તું આ એક પ્રેમનો મનના સડા મદ ધનના બળા તેને શીખવજે તું પાઠ આ એક પ્રેમનો અંધારા ગંધારા ઝાડા પોકારે એક રાહ ગંધારાબાભ મીટે અંધારા ગંધારા દુબજાના ઝાડા જાડા તો દેહ દશા છે એના હિસાબે અંધારા ગંધારા ઊંઠા છે એટલે આપણું મન અસત્યને સત્ય માનીને નાશવંતને શાશ્વત માનીને ક્ષણિક ને નિત્ય માનીને અંધારા ગંધારામાં લાગેલું છે એમાંથી છોડાવનારું જ્ઞાન એ આત્મ જ્ઞાન છે સત્ય જ્ઞાન છે કેવળ જ્ઞાન છે એ મહાપુરુષો પોકારી પોકારીને આપણને સૌ કોઈને બતાવી રહ્યા છે અંધારા ગંધારા દુબજાના ઝાડા લાભુ પોકારે આ એક રાહ પ્રેમનો પ્રેમના રાહ ઉપર લાવનાર લભેશ્વરનાથ જેવા સંતો મહાપુરુષો છે કે જે આપણા મનવ્રતિને ભાવ પ્રેમમાં તરબોળ કરીને સત્ય ભક્તિના રાહ ઉપર એટલે શ્વાસોશ્વાસના સ્મરણ ઉપર લાવી દે છે આ ક્રિયા આ ફરજ આ કામ આદિ અનાદિથી સંતો ભક્તો કરતા આવ્યા છે તો જેને જેને આ દેહ કરીને આવા સંતો ભક્તોનો સથવારો મળ્યો છે એ સર્વ કોઈને ધન્ય છે અને એ થકી સૌ કોઈએ આ પંથ કાપવાનો છે તો ભાઈઓ બહેનો બાળકો ખૂબ હૃદયના ભલા ભોળા ભાવે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા અરે ખાતા પીતા પહેરતા ઉડતા હરતા ફરતા હાણતા માણતાય આ રાહ ચૂકતા નહીં એટલે તમે ક્યારેય ભજન મૂકતા નહીં હૃદયના ભલા ભોળા ભાવે મારા નાથનું ભજન કરો આ ભય નિવારણ છે બહુ જલ પાર ઉતારનાર છે માટે સત્યને માટે ઈશ્વરને માટે ધર્મને માટે બ્રહ્મને માટે શાંતિને માટે શાશ્વત સુખને માટે આ એકનો એક જ ઉપાય છે બસ મહાપુરુષો સંતો ભક્તો આદિ રામકૃષ્ણ પરમાત્મા રૂપ પ્રગટ થયેલા પુરુષો ઋષિમુનિઓ ચાર વે છ શાસ્ત્ર રામાયણ ગીતા ભાગવત સર્વ કોઈનો એક આ આદેશ છે એના હૃદયનો આ એક ભાવ છે બસ એ ભાવમાં તમારા મનને જોડો અને આ ભવસાગરને સેજે સેજે તરો બોલો સદગુરુ દેવની જય